એકલવ્ય વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ બીજાના કલન વિષયના નવો આવૃત્તિ પ્રમાણેનો બીજો પાઠ છે, દાદા ખોવાયા છે, આ પાઠનું શીર્ષક છે. તો સૌથી પહેલાં જ ગીત આવી ગયું છે, ગીત ગાઓ. તો અકલમ ચકલમ ચમચમ, બાળકો બોલે બમ બમ. ચકલમ પકલમ પમ પમ, બાળકો બોલે બમ બમ. મકલમ ટકલમ ટમ ટમ, બાળકો બોલે બમ બમ. જે રીતના ગીત ગાયું એ રીતના ગીત લખવાનું પણ છે. સકલમ ભકલમ ચમચમ, બાળકો બોલે બમ બમ. છકલમ મકલમ પમ પમ, બાળકો બોલે બમ બમ. ટકલમ છકલમ ટમ ટમ, બાળકો બોલે બમ બમ. ત્રીજો પ્રશ્ન આપણે છે, ચિત્ર ધ્યાનથી જોવાનું છે. ચિત્ર છે ચક આપણે મેળાનું, ચકડોળ છે, મીઠાઈની દુકાન છે, રમકડાં છે, બાળકોનો ચકડોળ, મોતનો ઘોડો, રમકડાની દુકાન છે, ફુગાવાળા દુકાન છે, અહીંયા છોકરાઓ ફુગા લઈને ઊભા છે. આ રીતનું ચિત્ર આપેલું છે. પ્રશ્ન ચોથો એમ છે કે પ્રશ્ન ત્રણના ચિત્રના આધારે આપેલા પ્રશ્નોનો મિત્ર સાથે વાતચીત કરવા છે કે આ ચિત્ર શાનું છે, મેળાનું છે, એ રીતના તમારે પ્રવૃત્તિ કરવાની છે. પાંચમો પ્રશ્ન, ચિત્ર જોઈ સાચા વાક્ય સામે સાચાની નિશાની કરો. બરાબર, પેલું ચિત્રમાં મદારી દેખાય છે, ચિત્રમાં મદારી દેખાતું નથી. બરાબર, લે દેખાતું નથી એનો પણ ચોકડીએ. પછી બીજું, મેળામાં મીઠાઈની દુકાન નથી, મેળામાં મીઠાઈની દુકાન છે, રાઈટ. ત્રીજું, મેળામાં જોકર દેખાય છે, મેળામાં જોકર દેખાતો નથી, એટલે રોંગ. ચોથું, એક જ દુકાનમાં રમકડાં મળે છે, તો એક જ દુકાનમાં રમકડાં મળતા નથી, એટલે એક જ દુકાનમાં રમકડાં મળે છે. પાંચમું છે, મેળામાં નિશાન તાકવાની દુકાન નથી, મેળામાં નિશાન તાકવાની દુકાન છે, રાઈટ. છઠ્ઠું, નાના બાળકો માટે ચકડોળ છે, એમાં જ રાઈટ આવશે, કારણ કે નાના બાળકો માટે ચકડોળ હતો. સાતમું, મોતના ઘોડો જોવાની ટિકિટ 5 રૂપિયા છે, તેમાં સાચું છે. મોતના ઘોડા જોવાની ટિકિટ 5 રૂપિયા નથી, એમાં નહીં આવે, ટિકિટ 5 રૂપિયા છે, એમાં રાઈટ આવશે. આઠમું, મેળામાં આઈસ્ક્રીમની દુકાન છે, મેળામાં આઈસ્ક્રીમ દુકાન નથી. પ્રશ્ન છઠ્ઠો, નીચેનું ગીત અભિનય સાથે ગાઓ. અહીં મેળાનું ચિત્ર આપેલ છે. ચાલો જોવા જઈએ મેળું, ચાલો જોવા જઈએ મેળામાં, મજા કરીશું, ચાલો જોવા જઈએ મેળામાં, જઈ શું શું કરશું, ચક્કર ચક્કર ચકડોળમાં ફરશું, જાડા પાતળા હાથી પર બેસશું, જાડા પાડા હાથી પર બેસશું, ચાલો જોવા મેળે મેળામાં, જઈ શું શું ખાશું, તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, ચાલો જોવા જઈ મેળો. મેળામાં જઈ શું શું લેશું, બહેન માટે બંગડી લેશું, ભાઈ માટે ભમરડો લેશું, મમ્મી માટે માળા લેશું, પપ્પા માટે પાકીટ લેશું, ચાલો જોવા જઈએ મેળો. પ્રશ્ન સાતમો, સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. અમે મેળામાં જઈશું તો જાડા પાડા હાથી પર બેસીશું, પપ્પા માટે પાકીટ લેશું, તીખી મીઠી ભેળ ખાશું, બહેન માટે બંગડી લેશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, ભાઈ માટે ભમરડો લેશું. પ્રશ્નોને આધારે મિત્રો સાથે વાતચીત કરવાની છે. આ 6 પ્રશ્નો તમારી પ્રવૃત્તિના છે, તમારા મિત્ર સાથે ચર્ચા કરવાની છે. બરાબર, કે તમે મેળામાં જવું છે, તમે મેળામાં કેવી રીતે જશો, એ બધા પ્રશ્નોનો ઉત્તર એકબીજા સાથે વાતચીતથી લેવાના છે. પ્રશ્ન 9, નીચેના સાચા વાક્યો સામે સાચા અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો. પેલું, બગીચામાં મજા કરવાની છે, તો વિધાન ખોટું છે. બીજું, ચકડોળમાં બેસી ફરવાનું છે, તો વિધાન સાચું છે. ત્રીજું, જાડા પાડા ઘોડા પર બેસવાનું છે, તો વિધાન ખોટું છે. ચોથું, મેળામાં ગરમ ગરમ સમોસા ખાવાના છે, તો વિધાન ખોટું છે. પાંચમું, મેળામાં ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાવાનું છે, આ વિધાન સાચું છે.
છઠ્ઠું, બહેન માટે માળા લેવાની છે, તો આ વિધાન ખોટું છે. સાતમું, ભાઈ માટે ભમરડો લેવાનો છે, તો આ વિધાન સાચું છે. આઠમું, મમ્મી માટે માળા લેવાની નથી, તો આ વિધાન ખોટું છે. નવમું, પપ્પા માટે પાકીટ લેવાનું છે, તો આ વિધાન સાચું છે. દસમું, મેળામાંથી માટીના રમકડા લેવાના છે, તો આ વિધાન ખોટું છે. પ્રશ્ન દસ, મેળામાં તમે જોયેલી વસ્તુની યાદી બનાવો. નમૂનો આવ્યો છે ચકડોળનો, પછી બીજું શું જોયું ત્યાં, તો મંદિરે હોય, ઝાડ, બાળકો, માણસો, હાથી, તીખી મીઠી ભેળ, આઈસ્ક્રીમ, બંગડી, માળા, ભમરડો ને પાકીટ, આ બધી જે વસ્તુ તમે જોઈ હોય એની યાદી બનાવે છે. પ્રશ્ન અગિયાર, તમારા મિત્ર સાથે ચર્ચા કરો અને મેળા વિશેના વાક્ય લખો. પહેલું વાક્ય છે, મેળામાં રમકડા મળે છે. બીજું, મોતનો ઘોડો જોવાની ટિકિટ 5 રૂપિયા છે. ત્રીજું, મેળામાં બાળકો માટે ચકડોળ છે. ચોથું, મેળામાં મીઠાઈની દુકાન છે. પાંચમું, મેળામાં આઈસ્ક્રીમ મળે છે. પ્રશ્ન બાર, મેળામાંથી ખરીદેલી વસ્તુની યાદી બનાવો. નમૂનો આપ્યો છે ઢીંગલીનો, ઢીંગલી, પાકીટ, બંગડી, રમકડા, ભમરડા ને માળા, આ બધી વસ્તુ ખરીદેલી વસ્તુની યાદી છે. તેરમો પ્રશ્ન, ચિત્ર જુઓ ને લખો. તો ચિત્ર છે, આ ચકડોળ છે, ચકડોળ ગોળ ગોળ ફરે છે, ચકડોળમાં બાળકો બેઠા છે. ત્યારબાદ, આ બંગડીની દુકાન છે, દુકાનમાં રંગબેરંગી બંગડીઓ છે, બહેન માટે બંગડી લેશું. ત્યારબાદ, આ છોકરો છે, છોકરો ભમરડો ફેરવે છે, ભમરડો ગોળ ગોળ ફરે છે. પ્રશ્ન 14, ગીતમાં ખૂટતા શબ્દ લખો. તો અકલમ ચકલમ ચમચમ, બાળકો બોલે બમ બમ, ચકલમ પકલમ પમ પમ, બાળકો બોલે બમ બમ, મકલમ ટકલમ ટમ ટમ, બાળકો બોલે બમ બમ. 15મું છે, અભિનય કરો બિન વગાડવાળો મદારીનો, ફુગાવાળાનો, ફુગાને નિશાન રાખતો છોકરો, આ બધે અભિનય કરવો છે. ત્યારબાદ પ્રશ્ન છે 16મો, પાઠ્યપુસ્તકની વાર્તાને આધારે મિત્ર સાથે પ્રશ્નોની વાતચીત કરો. પ્રશ્ન આપેલા છે. પ્રશ્ન 17, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચાની નિશાની કરો. આ એક નમૂનો આપ્યો છે. પેલું, મેળામાં શું જોઈ તમને હસવું આવશે, આ ત્રણમાંથી, તો એ આવશે અહીં આપણે મદારીએ, જે ખ્યાલ બતાવજો વાંદરાનો. એ બીજું, મેળામાં શું જોઈ તમને દુઃખ થશે, તો આ ભિખારી જોઈને, આ ત્રણમાંથી એનું દુઃખ થશે. ત્રીજું, મેળામાં શું જોઈ તમને ડર લાગશે, તો પોલીસ જોઈને. ચોથું, મેળામાં તમને સૌપ્રથમ કઈ દુકાને જશો, તો આઈસ્ક્રીમની દુકાને જશો સૌથી પહેલાં. પાંચમો પ્રશ્ન, મેળામાં તમે ખોવાઈ જાઓ તો સૌપ્રથમ કોને મળશો, તો પોલીસને મળશો તમે સૌપ્રથમ. છઠ્ઠું, તમે ક્યાં જવાનું પસંદ કરશો, તો આ ત્રણમાંથી મેળામાં. 18મું, અભિનય કરો મેળામાં ખોવાઈ ગયેલ છોકરો, છોકરાને શોધતા દાદા અને છોકરાને મદદ કરતા પોલીસ અંકલ. પ્રશ્ન 19, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું, આનંદ મેળો ક્યાં હતો, તો વાત્રક નગરમાં આનંદ મેળો હતો. બીજો, યજ્ઞના દાદાનું નામ શું હતું, તો યજ્ઞના દાદાનું નામ ત્રિકમદાસ હતું. ત્રીજું, યજ્ઞને ઊભો રાખી દાદા શું લેવા ગયા, તો યજ્ઞને ઊભો રાખી દાદા ટિકિટ લેવા ગયા. ચોથો પ્રશ્ન, દાદા કોને શોધતા, દાદા યજ્ઞને શોધતા હતા. પાંચમો પ્રશ્ન, પોલીસ અંકલે યજ્ઞને શું શું ખાવાનું કહ્યું, તો પોલીસ અંકલે યજ્ઞને આઈસ્ક્રીમ અને ચણા ચોર ગરમ ખાવાનું કહ્યું. પ્રશ્ન 20, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. યજ્ઞ આશીષ સોસાયટીમાં આશીષની સોસાયટીમાં રહેતો હતો. બીજું, યજ્ઞ આઈસ્ક્રીમની દુકાને ઊભો રહ્યો. ત્રીજું, યજ્ઞએ આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી. ચોથું, ખેલ બતાવનાર મોટરસાયકલ લઈને આવ્યો હતો. પાંચમું, પોલીસ અંકલ હતા અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા.
21મો પ્રશ્ન, નીચેના સાચા વાક્ય સામે સાચાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો. પહેલું, યજ્ઞ આશીષ સોસાયટીના બંગલા નંબર 4માં રહેતો હતો તો આવેદન ખોટું છે. બીજું, યજ્ઞએ ચોકલેટ ખાવાની જીદ કરી તો આવેદન ખોટું છે. ત્રીજું, યજ્ઞને દાદાએ રમકડું ન લાવી આપ્યું તો આવેદન સાચું છે. ચોથું, યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો તો આવેદન સાચું છે. પાંચમું, પોલીસ અંકલે યજ્ઞને સિંગ ચણા ખાવાના આપ્યા તો આવેદન ખોટું છે. 22મો પ્રશ્ન, નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે તે લખો. પહેલું, મારે પહેલાં મોટા ચગડોળમાં બેસવું છે. કોણ બોલે તો યજ્ઞ બોલે. કોને કહે તો દાદાને. બીજું, તું અહીં ઊભો રહે હું ટિકિટ લઈને આવું. કોણ બોલે છે તો દાદા. કોને કહે તો યજ્ઞને. ત્રીજું, તું કોની સાથે આવ્યો છે. કોણ બોલે છે તો એ પોલીસ અંકલ બોલે છે. કોને કહે તો યજ્ઞને. ચોથું, દાદા સાથે આવ્યો છું તો કોણ બોલે છે. યજ્ઞ બોલે. કોને કહે તો પોલીસ અંકલને. પાંચમું, હું તને તારા ઘરે પહોંચાડીશ. કોણ બોલે તો પોલીસ અંકલ. કોને કહે તો યજ્ઞને. છઠ્ઠું, હું વાત્રક નગરમાં રહું છું. કોણ બોલે છે તો યજ્ઞ. કોને કહે તો પોલીસ અંકલને. સાતમું, હું તારા દાદા ત્રિકમભાઈને ઓળખું છું. કોણ બોલે છે તો પોલીસ અંકલ. કોને કહે તો યજ્ઞને. આઠમું, ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું. કોણ બોલે તો પોલીસ અંકલ બોલે છે. કોને કહે છે તો યજ્ઞને. નવમું, લે આ ચણા ચોર ગરમ ખા. કોણ બોલે છે તો પોલીસ અંકલ. કોને કહે તો યજ્ઞને. દસમું, ના મારે કશું ખાવું નથી. કોણ બોલે તો યજ્ઞ. કોને કહે તો પોલીસ અંકલને. અગિયારમું, હું તને રમકડા અપાવું. કોણ બોલે છે. પોલીસ અંકલ બોલે છે. કોને કહે તો યજ્ઞને. બારમું, મારે દાદા જ જોઈએ બીજું કંઈ જોઈતું નથી. કોણ બોલે છે. યજ્ઞ બોલે. કોને કહેતો પોલીસ અંકલને. 23મો પ્રશ્ન વાંચો અને લખો. મને શીરો ભાવે છે. મને ચોકલેટ ભાવે છે. મને વાંચવાનું ગમે છે. મને ગાવાનું ગમે છે. ઈશાને ચાલવાનું ગમે છે. ઈશાને કૂદવાનું ગમે છે. સમીરને લાંબી કૂદ ગમે છે. સમીરને ખોખો ગમે છે. જલ્પાને તૈયાર થવું ગમે છે. જલ્પાને નાચવું ગમે છે. મીનાને ચિત્ર દોરવા ગમે છે. મીનાને તરવું ગમે છે. પૂજાને દાબેલીને સમોસા ભાવે છે. આરતીને યોગ કરવો ગમે છે. પછી લખવાનું છે જે રીતના આપ્યું છે એનું તમારે મોટી અને લખવાનું છે. પચીસમો પ્રશ્ન છે વાંચો અને લખો. તો ઋષિ, વિષ્ણુ, હર્ષદ, ત્રણ, ચિત્ર, ત્રાસ, યજ્ઞ, જ્ઞાન, વિજ્ઞાન. પ્રશ્ન 26, ચિત્ર જોઈ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ચિત્ર છે ઋષિનું છે. યજ્ઞ કરે છે તો ઋષિ આશ્રમમાં યજ્ઞ કરે છે. પતંગને ત્રણનો ઉપયોગ કરે તો આકાશમાં ત્રણ પતંગ ઉડે છે. ત્રીજું વાક્ય છે ચિત્ર અને માછલી તો માછલી પાણીમાં તરે છે. બરાબર. તો અથવા એમ કહી શકાય કે માછલી ચિત્રમાં આપેલ છે. ચોથું છે પ્રજ્ઞાન વિજ્ઞાન તો પ્રજ્ઞા વિજ્ઞાનનું પુસ્તક વાંચે છે. પાંચમું, કચ્યો વજનને ત્રાજવું તો કચ્યો છે એ રાજવાનું શાકભાજી ત્રાજવાથી શાકભાજીનું વજન કરે છે. 27મો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર લખો. પેલું, લવ ક્યાં બેઠેલો છે. તો લવ વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે બેઠેલો છે. બીજું, યજ્ઞના ઘોડાને કોણે પકડ્યો હતો. તો યજ્ઞના ઘોડાને લવે પકડ્યો હતો. ત્રીજું, યજ્ઞનો ઘોડો કોનો હતો. તો યજ્ઞનો ઘોડો રામચંદ્રજીનો હતો. ચોથું, લવના ભાઈનું નામ શું હતું. લવના ભાઈનું નામ કુશ હતું. પાંચમું, સૈનિકોને કોણ હરાવે છે. તો સૈનિકોને લવ કુશ હરાવે છે. પ્રશ્ન 28, નીચેના વાક્યો કોણ કહે છે તે લખો.
પેલું અરે આ તો યજ્ઞનો ઘોડો ચાલ્યો અને પકડી લ્યો ને લવ કે છે. બીજું જે ઘોડાને બાંધે એણે લડાઈ કરવી પડે તો પેલો ઋષિ કુમાર કહે છે. ત્રીજું આ રાજા રામની હિંમત તો જુઓ લવ કે છે. ચોથું આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવવું બીજો ઋષિકુમાર કહે છે. પાંચમું ઊભા રહો છોકરાઓ ઘોડાને છોડી દો એમ સૈનિકો કહે છે. છઠ્ઠું હા હા અમે તૈયાર છીએ કુશ કહે છે. સાતમું અજબ છોકરાઓ લાગે છે ચંદ્ર કેતુ કહે છે. પ્રશ્ન 29 હિંચકા તરીકે ઉપયોગ કરી શકાય એવી વસ્તુ ઉપર તે રાઈટ નિશાન કરો. તમાં રાઈટ આપણે છે આ ચેન આ પુસ્તક ન કરી શકાય સાંકળ છે એ કરી શકીએ. આ રીતના હું કોઈ કરી શકીએ આપણે દોરીનો ઉપયોગ કરી શકીએ ઝાડનો ઉપયોગ કરી શકીએ અને લાકડાનો પાટીનો ઉપયોગ કરી શકીએ. ઘોડાનું ચિત્ર એ પૂછે માં ચિત્રમાં રંગ પૂરવાનો છે. પછી પ્રવૃત્તિઓ છે વિદ્યાર્થીઓ શબ્દભંડોળ અને ભાષા સજ્જતા વધે તે માટે શિક્ષક જેમના સરખા પ્રાસવાળા શબ્દો હોય એવા છોડકણા તથા એ દરેક વ્યક્તિને વિદ્યાર્થીને ગૌડાવવાના છે. એ ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ મળે માટે શિક્ષક તેમને ગ્રામ પંચાયત નગરપાલિકા પોસ્ટ ઓફિસ બેંક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પોલીસ સ્ટેશન અને ન્યાયાલય જેવી વિવિધ જાહેર સંસ્થાઓની મુલાકાત લેવડાવવાની સંસ્થાની માહિતી પણ આપવી. જેમ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય ત્યાં શું થાય તો ત્યાં બીમાર લોકો માટે સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય છે. અહીં ડૉક્ટર દર્દીઓને તપાસી તેમની સારવાર કરે છે. બીમાર ન થાવ એ માટેની રસી પણ અહીં મૂકવામાં આવે છે. દર્દીને દવાખાને લાવવા લઈ જવા માટે એમ્બ્યુલન્સની ગાડીની સુવિધા હોય છે. વિદ્યાર્થીઓને નજીકના સ્થળોના પ્રત્યક્ષ અને દૂરના સ્થળોનો કાલ્પનિક પ્રવાસ કરાવવાનો ગામડાના વિદ્યાર્થીઓ શહેર અને તેના જોવાલાયક સ્થળો કાંકરિયા છે સાયન્સ સિટી વગેરે ન જોયા હોય તો શિક્ષક વર્ગખંડમાં જે ચાલો કાંકરિયા ફરવા જઈએ સાયન્સ સિટીની મુલાકાત જેવા શીર્ષક હેઠળ કાલ્પનિક પ્રવાસ કરવાનો. ચોથું વાંચનો વિદ્યાર્થીઓને ભાષા શક્તિ વિકસે માટે શિક્ષક વિષય સંદર્ભ નાના નાના ફકરાનું વર્ગખંડમાં જ વાંચન કરવું અને કરાવડાવવું. જેમ કે મેળો તો મેળો સૌને ગમે મેળો ભરાય મંદિરે નદીએ સરોવરે ઝરણા પાસે મેળામાં દુકાનો હોય ચકડોળો હોય મેળામાં મન રાજી થાય નાટક જોવા મળે મદારીના ખેલ બતાવે જાદુગર જાદુ બતાવે મેળામાં મીઠાઈ મળે રમકડા મળે ઘણી બધી વસ્તુઓ મળે સૌથી સરસ તો મોજ મળે બસ મજા જ મજા. પછી છે ગાય એનું ગીત. કાલે તો ભાઈ અમે મેળામાં ગયા હતા સવારથી સાંજ સુધી મેળો ફરતા હતા કાલે તો ભાઈ અમે મેળામાં ગયા હતા ચકડોળે બેસી ઊંચે ચડ્યા હતા લાકડાના ઘોડા પર બેસી ફર્યા હતા કાલે તો ભાઈ અમે મેળામાં ગયા હતા જાદુ તમાશા ને મદારીના ખેલ માકડોને માકડી કરતા હતા ગેલ કાલે તો ભાઈ અમે મેળામાં ગયા હતા વાગે વાંસળીઓ ને ગાજે પીપુડા ફુગા ઉડાડ્યા ને બહુ લીધા રમકડા કાલે તો ભાઈ અમે મેળામાં ગયા હતા. તો આ આપણે ધોરણ બીજાના કોલોલ વિશેનો પાઠ બીજો.